नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने करजण विधानसभा नी जे पेटा चूंटणी 3 नवेम्बरे थवानी छे, तेना माटे हवे जे उम्मेदवार छे ते बन्ने नक्की थई गया छे। भारतीय जनता पार्टी अक्षय पटेल ने टिकिट आपी छे ने कांग्रेसे किरीट जाडेजाने टिकिट आपी छे। साहेब, सौथी पहेला तो तमने शुभकामना के तमने टिकिट आपी छे, परंतु कांग्रेसना धारासभ्यना राजीनामाथी आ बैठक पर चूंटणीनुं आयोजन थई रह्युं छे, शुं कहेशो? અમો 1947 કરજણ વિધાનસભા 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા, એમને પક્ષપલટો કરીને, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને રાજીનામું આપી અમારી કોંગ્રેસની પાર્ટી સાથે, મતદારો સાથે, કરજણની જનતા સાથે દ્રોહ કર્યો છે, અમે એને યોગ્ય જવાબ આપીશું। સાહેબ, શું લાગે છે કે જે હિસાબે અક્ષય પટેલે કીધું હતું કે સુગરના જે પૈસા છે તે ખેડૂતોના ફસાયેલા છે અને તેમના રાજીનામા બાદ એમને પૈસા મળી ગયા લોકોને, જી, તો આ મુદ્દો ક્યાંક ને ક્યાં પક્ષમાં જશે અક્ષયભાઈ? આ સુગરના પૈસા ખેડૂતોના હકના પૈસા હતા, એ કોઈ દાન ધર્મના પૈસા નહોતા, ખેડૂતોના હકના પૈસા એમને મળવા જોઈએ। પણ આના કરતાં પણ અગત્યની વાત એ છે કે આ સુગર જે બંધ થઈ ગઈ છે, એ સુગર જો ચાલુ થાય તો જ કરજણ સિનોર ના ખેડૂતોને ફાયદો થાય, એમની આર્થિક સદ્ધરતા વધે। એટલે સુગરના પૈસા આપવા તો જરૂરી જ હતા, પણ સાથે સાથે સુગર ચાલુ થાય એ પણ મહત્ત્વનું છે। સાહેબ, તમે જેમ કહો છો તો આ વખતે પેટા ચૂંટણી છે, સ્ટ્રીમમાં તો બધા અલગ અલગ મુદ્દા હોય છે, તો આ મુદ્દો શું હશે આ વખતે ચૂંટણી? અમારા કરજણ સિનોર પોર મત વિસ્તારના યુવાનો ખૂબ જ બેરોજગાર છે, ઘણી બધી કંપનીઓ આવી છે છતાં પણ એમને નોકરી મળતી નથી। આ અતિવૃષ્ટિમાં અમારા નર્મદા નદીના કાંઠાના ગામોમાં પારાવાર નુકસાન થયું છે, છતાં પણ વડોદરા જિલ્લાને અતિવૃષ્ટિની જે સહાય છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। કરજણ નગર અને કરજણ સિનોર તાલુકાના રોડ રસ્તાઓની હાલત અતિ ખરાબ છે, કે ગામડાઓના રસ્તાઓ તમે 1 કિલોમીટર કાપવું હોય તો 10-10 મિનિટ થાય એવા ભંગાર રસ્તાઓ છે। આ બધી સમસ્યાઓને લઈને અમે મતદારો પાસે જઈશું, અને મતદારોનો પ્રતિભાવ પણ ખૂબ સારો છે। આ પક્ષપલટુએ જે પ્રજા સાથે દ્રોહ કર્યો છે, એટલે અમે આ ચૂંટણી તો સામાન્ય કાર્યકર તરીકે લડી રહ્યા છે, પણ આ મુખ્ય ચૂંટણી કરજણ, સિનોર અને પોરના મતદારો અને ભારતીય જનતા પાર્ટીને સામસામેની છે। એટલે મતદારો 100% જવાબ આપશે, અને આ મતદારોનો વિજય છે, કરજણ સિનોરની જનતાનો વિજય છે, કોંગ્રેસના આગેવાનોનો વિજય હશે। સાહેબ, અક્ષય પટેલનું એવું કહેવું છે કે જે હાલમાં બીજેપીમાં ગયા છે, એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી સંગઠનની પાર્ટી છે અને કોંગ્રેસ જે છે તે અંદર અંદર જ એ લોકોની ગુટબાજી છે। તમારો અનુભવ અને અક્ષયભાઈનો આટલા સમયનો ભારતીય જનતા પાર્ટીનો અનુભવ શું કહેશો? 2017માં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીને 99 સીટ ગુજરાતમાં મળી હતી, અને 88 જેવી સીટો 80થી ઉપરની પ્લસ સીટો કોંગ્રેસને મળી હતી। જો કોંગ્રેસમાં સંગઠન જ ના હોય તો આટલી બધી સીટો કેવી રીતે મળે? અને જો ભારતીય જનતા પાર્ટીમાં આટલું બધું સંગઠન સારું હોય તો કેમ 99 સીટ મળી, કેમ 182-150 ન મળી? એટલે આ તો માત્ર બોલવાની વાતો છે। કોંગ્રેસ પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે, અને એ સંગઠનના મજબૂત હોવાથી એ 2017માં ચૂંટણી જીત્યા હતા, અને આ વખતે એ સંગઠન એનાથી પણ અમે ડબલ મજબૂત કર્યું છે, અને આ 2020ની પેટા ચૂંટણી અમે અવશ્ય જીતીશું। ગિરીશભાઈ, શું લાગે છે કે અક્ષયભાઈની લોકપ્રિયતા છે, અક્ષયભાઈ એક બ્રાન્ડ છે કે ભારતીય જનતા પાર્ટીને એમને વોટ મળશે કે પછી કોંગ્રેસના વોટ બી એમને મળશે, શું લાગે છે આ અહીંયા આગળ? મેં આપને અગાઉ પણ કીધું એમ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી, અક્ષય પટેલ અને કરજણ સિનોર પોર મત વિસ્તારના મતદારોની, કે અમારી કરજણ પોર સિનોર પોરના જનતાની સામસામેની લડાઈ છે। અમે કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર્તા હોય, એક સામાન્ય કેન્ડિડેટ છે, પણ આ મતદારો અને પક્ષપલટુ વિરુદ્ધની લડાઈ છે। એમાં મતદારો આ પક્ષપલટુને 100% જાકારો આપશે, અને આવનારી 10 તારીખે જે ઈવીએમ ખુલશે ત્યારે એને ખબર પડશે કે પક્ષપલટુ કરવાથી શું થાય છે, કે અલ્પેશ ઠાકોરની જેવી હાલત થઈ હતી એનાથી પણ ખરાબ હાલત આ અક્ષય પટેલની થશે। કિરીટભાઈ, આ લોકો એવું કહે છે કે તમે બહારના છો, તમે કરજણના મતદારોને કેવી રીતે કન્વિન્સ કરશો? 2017માં પણ એમને જેટલો ચૂંટણી પ્રવાસ નહીં કર્યો હોય એનાથી ડબલ પ્રવાસ
આ તાલુકાઓમાં અમે કર્યો છે અને 2017માં એમને ચૂંટણી જીતાવવામાં અમારો અહેમ રોલ હતો. એ તો માત્ર ખાલી લોકોને હાથ મિલાવી અને ચાલતા રહેતા હતા. તો આ વખતે એને ખબર પડશે કે કોણ બહારનું છે. એ ખરેખર બહારના આયાતી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં આ પક્ષ પલટું છે. અમે તો કોંગ્રેસના જ કાર્યકર્તા છે અને કોંગ્રેસના ઉમેદવાર છે. એ એવું કહે છે કે યુવા છે, તમે પણ યુવા છો. કોંગ્રેસને કમી ખલશે કે આટલો યુવા નેતા જ્યારે જાય તો એના સાથે સાથે બીજા પણ કોંગ્રેસના લોકો એમની સાથે ગયા છે, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થશે આનાથી? કોંગ્રેસ પાર્ટી એટલી મોટી પાર્ટી છે કે આવા એકાદ બે લોકોના જવાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. અને કોઈ કોંગ્રેસના મોટા હોદ્દેદારો કે કોઈ ચૂંટાયેલા પાંખના કોઈ મોટા આગેવાનો એની સાથે ગયા નથી, એટલે પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. અને પાર્ટી આવા પક્ષપલટું જતા રહે તો પાર્ટી વધારે મજબૂત થાય છે. હમણાં કર્મચારીઓનો, અમારા તમામ કાર્યકર્તાઓનો હોંસલો બુલંદ છે અને પાર્ટી વધારે મજબૂત થશે અને પાર્ટીને એક જોરદાર ધારાસભ્ય મળશે. શું કરશો તમે જો ધારાસભ્ય બન્યા? શું આઈડિયા છે મનમાં કરજણ માટે, શું કરશો? હાલમાં તો અમે એવું વિચારીશું કે સૌથી પહેલો પ્રયત્ન અમારો યુવા શિક્ષિત જે બેરોજગારો છે એમને રોજગારી આપવી અને કરજણ સિંહોના જે તમામ બાકી રહેલા વિકાસના કામોને આગળ લઈ જવા. ખેડૂત બિલ જે હમણાં આવ્યું છે એને લઈને કોઈ ચર્ચા છે કામમાં કે એ સારું છે, ખરાબ છે, શું છે? એ આ ખેડૂત વિરોધી બિલ છે. એની ડિટેલમાં ચર્ચા કરવા જઈએ તો બહુ સમય જશે, પણ ટૂંકમાં એટલું કહું છું કે ખેડૂતોને મજૂરો બનાવવા માટેનું આ એક બિલ છે. ખેડૂત હવે ખેડૂતમાંથી ખેડૂત મજૂર બની જશે જો આ બિલ આવશે તો. આ એપીએમસીમાં જે ટેકાના ભાવે ખેડૂતોનું જે અનાજ અને પાક લે છે એ પણ હવે વેપારીઓ પોતાના મન ભાવે લેશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે. અને આ બધી જમીનો મોટી મોટી કંપનીઓને આપી દેવાનું આ એક ખૂબ મોટું ષડયંત્ર છે. પણ ખેડૂતો, કરજણની જનતા, કરજણના મતદારો અને આવનાર સમયમાં ગુજરાતના મતદારો અને ગુજરાતના ખેડૂતો આનો જવાબ આપે એવી મારી ગુજરાતની જનતાને વિનંતી છે. છેલ્લો સવાલ, કોરોનાના કારણે વોટિંગ થશે કે તમારા સંપર્કમાં કઈ તકલીફ પડી રહી છે? ખૂબ સારું વોટિંગ થશે, કોઈ તકલીફ નથી. જે જે એની સુરક્ષા લેવાની છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, એ અમે પણ અમારા મતદારોને કહીએ છીએ કે માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ જાળવજો અને કોરોના મહામારી તમને હેરાન ન કરે એના તમામ પ્રોટેક્શન લઈને મતદાન કરવા જજો. અને 100% ખૂબ સારું મતદાન થશે અને ખૂબ સારું રિઝલ્ટ આવશે. તમે જે આટલા લોકો સાથે દિવસમાં મળી રહ્યા છો, તમે શું કાળજી લઈ રહ્યા છો સવારથી સાંજ સુધીમાં? ખૂબ સોશિયલ ડિસ્ટન્સિંગ લઈએ છીએ, હર કલાકે હાથ સેનિટાઈઝ કરીએ છીએ, માસ્ક સતત પહેરી રાખીએ છીએ અને ઓછામાં ઓછા અંતર 1 મીટર દૂરથી રહીને લોકો સાથે સંપર્કમાં રહીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન, તમને શુભકામનાઓ. અને હા, હતા કિરીટસિંહ જાડેજા, જે કોંગ્રેસના ઉમેદવાર છે હાલમાં. અને હવે 3 નવેમ્બરે જે મતદાન થવાનું છે, 10મી તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કરજણની જનતા કોના સાથે જઈ રહી છે. કોંગ્રેસથી જ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અક્ષયભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને કોંગ્રેસ તરફથી કિરીટસિંહ ઉમેદવાર છે.